मित्रों आज धोरण 11 ની અંદર સમાજશાસ્ત્રમાં પહેલું ચેપ્ટર આપણું સમાજશાસ્ત્રનો પરિચય પાર્ટ 1 ની અંદર આપણે સમાજશાસ્ત્રનો અર્થ સમાજશાસ્ત્રની વ્યાખ્યા અને ભારતીય ચિંતન સમાજશાસ્ત્રમાં ભારતીય ચિંતન પછીનો ટોપિક આપણો હતો સમાજશાસ્ત્રનો ઉદ્ભવ એમાં ઉદ્ભવ સમાજશાસ્ત્રના ઉદ્ભવમાં બીજ રોપનાર ઓગસ્ટ કાંતનો પરિચય આપણે મેળવ્યો હતો હવે બીજા સમાજશાસ્ત્રી તરીકે ઇમાય દુર્ખિન અને મેક્સ વેબરનો સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો પ્રશ્ન થશે કે ઇમાય દુર્ખિનનો સમાજશાસ્ત્રમાં પ્રદાન અને મેક્સ વેબરનો સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો પહેલો ટોપિક આપણે લઈશું ઇમાય દુર્ખિનનો સમાજશાસ્ત્રમાં પ્રદાન તો ફ્રાન્સના વિદ્વાન ઇમાય દુર્ખિન સમાજશાસ્ત્રના નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા ઓગસ્ટ કાંતે રોકેલા સમાજશાસ્ત્રી સમાજશાસ્ત્રી રૂપી બીજને અંકુરિત કરવાનું કાર્ય કર્યું હતું એટલે કે ફ્રાન્સના ઇમાય દુર્ખિન ક્યાંના હતા તો ઇમાય દુર્ખિન ફ્રાન્સના વિદ્વાન હતા અને એમણે સમાજશાસ્ત્રના નક્કર વૈજ્ઞાનિક એટલે કે અભ્યાસ દ્વારા ઓગસ્ટ કાંતે જે સમાજશાસ્ત્રનો બીજ રોપ્યો હતો એને વધારે આગળ વધારવાનું કામ કોણે કર્યું હતું તો ઇમાય દુર્ખિને કર્યું હતું હવે અભ્યાસ વિષય વસ્તુ ઉપર તેમણે અભ્યાસ વિષય વસ્તુ ઉપર શું સામાજિક તથ્યો એટલે કે સામાજિક તથ્યોમાં શાનો નિચોડ કર્યો હતો તો ઇમાય દુર્ખિને સામાજિક તથ્યોનો અભ્યાસ કરવા પર ભાર મૂક્યો હતો ઇમાય દુર્ખિને સામાજિક તથ્યોનો ઇમાય દુર્ખિને શાના પર ભાર મૂક્યો હતો તો ઇમાય દુર્ખિને સામાજિક તથ્યો પર ભાર મૂક્યો હતો દુર્ખિનના મતે સામાજિક તથ્યો સમાજ જીવનમાંથી ઉદ્ભવે છે દુર્ખિનના મતે શું હતું કે સામાજિક તથ્યો એ સમાજ જીવનમાંથી ઉદ્ભવે છે એટલે કે સમાજમાંથી વિવિધ પ્રશ્નોનો ઉદ્ભવ થાય છે આવા તથ્યો વ્યક્તિને બહાર છે આવા તથ્યો કેવા છે કે વ્યક્તિની સમજની બહાર છે અને વ્યક્તિ અમુક જ રીતે વર્તન કરવા માટે ફરજ પાડે છે અને વ્યક્તિને શું કહે છે કે અમુક રીતે જ વર્તન કરી શકે અમુક રીતે વર્તન જ કરી શકે સમાજના જે રીત રિવાજો માન્યતાઓ છે એ પ્રમાણે અથવા સમાજમાં જે રીતા ચાલુ થઈ ગયા છે અથવા જે સ્થાપિત થઈ ગયા છે એ પ્રમાણે જ વર્તન કરી શકે છે એ સિવાયનું વર્તન આપણે કરી શકતા નથી હોતા આપણે ધારો કે સ્કૂલની અંદર આવીએ છીએ તો સ્કૂલના નીતિ નિયમો પ્રમાણે જ આપણે વર્તન કરવું પડે ને એ પ્રમાણે જ આપણે વર્તન કરવું પડતું હોય છે પરંતુ એ બહારનું વર્તન આપણે કરી શકતા હોતા નથી તો આની અંદર પણ એવું કહે છે કે તથ્યો વ્યક્તિની બહારના છે અને વ્યક્તિ અમુક રીતે જ વર્તન કરવા માટે ફરજ પાડે છે જેને તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ પણ કરી શકાય છે અને આ તથ્યોનું શું કહે છે કે વસ્તુલક્ષી નિરીક્ષણ પણ કરી શકાય છે હવે કે દુર્ખિનના મતે અભ્યાસનો નિચોડ એમને અભ્યાસના નિચોડમાં શું પોતાનું મંતવ્ય આપ્યું હતું તો દુર્ખિન માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી કરતું પરંતુ એથી વિશેષ તો સામાજિક જીવન જીવવાની કળા છે હવે દુર્ખિન શું માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ કરતું નથી એટલે કે સમાજનો જે અભ્યાસ કરે છે એમાં એનું માત્ર એનું નિચોડ કાઢવાનો પ્રયત્ન નથી કરતો પરંતુ એથી વિશેષ તો સામાજિક જીવન જીવવાની કળા છે એટલે કે તમે કેવું જીવન જીવો છો એના ઉપર નિર્ભર છે એટલે કે જીવન એક જીવવાની કળા છે સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વનો નહીં એટલે કે શું કહે છે કે અગોચર એટલે કે જે હયાત નથી એટલે કે સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વનો નહીં પરંતુ જીવત વ્યક્તિના સમૂહનો અભ્યાસ કરે છે એટલે કે સમાજશાસ્ત્ર શું કહે છે કે સમાજશાસ્ત્ર એવા વ્યક્તિઓનો અભ્યાસ કરતો નથી કે જેનો કોઈ અસ્તિત્વ નથી અથવા જેનું કોઈ વસ્તુ નથી એવા વ્યક્તિનો અભ્યાસ કરતો નથી પરંતુ શું કરે છે કે જે વ્યક્તિ હયાત જીવિત વ્યક્તિઓનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે સમાજમાં કયા રીત રિવાજો માન્યતાઓ અથવા સમાજમાં શું બની રહ્યું છે આ બધાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે પછી કહે છે કે સમાજશાસ્ત્ર ક્ષેત્રે સમાજશાસ્ત્ર ક્ષેત્રે ઇમાય દુર્ખિનનું યોગદાન સમાજશાસ્ત્ર ક્ષેત્રે ઇમાય દુર્ખિનનું યોગદાન તો તેઓએ ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ કયું આના નીચે તમે ચોપડી લઈને બેઠા છો આના નીચે અંડરલાઈન કરજો કે સમાજશાસ્ત્ર ક્ષેત્રે યોગદાન આપનાર ઇમાય દુર્ખિન કયાની અંદર તો એમણે કયું પુસ્તક બનાવ્યું હતું તો ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડમાં સામાજિક તથ્યોની સમજૂતી આપી છે સામાજિક તથ્યોની સમજૂતી તેમણે શામાં આપી હતી તો ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડમાં આપી હતી પેરિસ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનું અધ્યાપન કર્યું હતું અને તેમણે સમાજશાસ્ત્રનું અધ્યાપન કઈ યુનિવર્સિટીમાં કર્યું હતું તો તેમણે સમાજશાસ્ત્રનું અધ્યાપન પેરિસ યુનિવર્સિટીમાં કર્યું હતું
પછી આ ઉપરાંત તેમણે કયા કયા ગ્રંથો ઉપર અભ્યાસ કર્યો તો આ ઉપરાંત તેમણે આત્મહત્યા ઉપર શ્રમ વિભાજન ઉપર સામાજિક એકતા ઉપર ધર્મ સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપી દુર્ખીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું એ તો કયા વિષયો ઉપર એમને યોગદાન આપ્યું હતું સૌથી વધારે તો કહેવામાં આવે છે કે આત્મહત્યા ઉપર વ્યક્તિ ક્યારે આત્મહત્યા કરે છે પછી શ્રમ વિભાજન ઉપર વ્યક્તિ શ્રમ દ્વારા કેટલું શ્રમ ભોગવે છે તો શ્રમ વિભાજન ઉપર સામાજિક એકતા ધર્મ સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને દુર્ખીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું તો સમાજશાસ્ત્રમાં ઇમેલ દુર્ખીનું પ્રદાનમાં આપણે જોઈ સામાજિક તથ્યો પર અભ્યાસનો નિચોડ અને સમાજશાસ્ત્ર ક્ષેત્રે તેમનું યોગદાન હવે આપણો બીજો ટોપિક છે મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન બીજો ટોપિક આપણો શું છે કે મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન તો કે બીજો ટોપિક મેં મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન મેક્સ વેબરનો જન્મ ઈસવી સન 1864 માં જર્મનીમાં થયો હતો આના નીચે અંડરલાઈન કરો કે મેક્સ વેબરનો જન્મ કઈ સાલમાં થયો હતો તો મેક્સ વેબરનો જન્મ ઈસવી સન 1864 માં જર્મનીમાં થયો હતો વિકલ્પની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે માનવી વખતે તેમણે સામાજિક ક્રિયાનો ખ્યાલ આપ્યો હતો તેમણે શાનો ખ્યાલ આપ્યો હતો તો તેમણે સામાજિક ક્રિયાનો ખ્યાલ આપ્યો હતો મેક્સ વેબરે સામાજિક ક્રિયાનો ખ્યાલ આપ્યો હતો તે દ્વારા માનવીના સામાજિક વર્તનને સમજવા અને સમજવાનું કાર્ય સરળ બન્યું હતું અને એક સામાજિક ક્રિયાનો ખ્યાલ આપ્યો એના દ્વારા એમ કહે છે કે વ્યક્તિના સામાજિક વર્તનને સમજવા અને સમજવાનું કાર્ય કેવું બન્યું હતું સરળ બન્યું હતું હવે અભ્યાસનું વિષયવસ્તુ એટલે કે સામાજિક ક્રિયા તો સામાજિક ક્રિયામાં વેબરના મતે સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસવસ્તુ સામાજિક ક્રિયા છે મેક્સ વેબરના મતે સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસવસ્તુ સામાજિક ક્રિયા છે અને સામાજિક ક્રિયા એટલે કે વ્યક્તિ મારફત કરવામાં આવતું અર્થપૂર્ણ વર્તન શું કહે છે સમાજશાસ્ત્રનું મુખ્ય વસ્તુ શું છે કે સામાજિક ક્રિયા અને સામાજિક ક્રિયા એટલે કે વ્યક્તિ મારફતે કરવામાં આવતું અર્થપૂર્ણ વર્તન સામાજિક ક્રિયા પણ કહેવામાં ક્રિયા કોણ કરે છે વ્યક્તિ કરે છે એટલે શું કહેવાય છે વ્યક્તિ મારફતે કરવામાં આપણે કોઈ પણ ક્રિયા કરીએ અત્યારે ધારો કે હું તમને ભણાવી રહી છું તો હું તમને ભણાવી રહી છું એ શું કરી રહી છું ક્રિયા કરી રહી છું અને તમે મને સાંભળી રહ્યા છો તો તમે કઈ ક્રિયા કરી રહ્યા છો તમે સાંભળવાની ક્રિયા કરી રહ્યા છો તો કહેવામાં આવે છે કે ક્રિયા એટલે કે વ્યક્તિ મારફતે કરવામાં આવતું અર્થપૂર્ણ વર્તન હવે કહેવામાં આવે છે કે અર્થપૂર્ણ વર્તન હું સદા અર્થે તમને ભણાવવાના અર્થે આ ક્રિયા કરી રહી છું એમની ઉભા ઉભા બોલ બોલ તો કરતી નથી અર્થપૂર્ણ શું છે કે મારું સમાજશાસ્ત્રમાં તમને ભણાવું એ મારી અર્થપૂર્ણ ક્રિયા છે સમાજશાસ્ત્રને વ્યક્તિઓના વર્તનને સમજવા માટે સમાજશાસ્ત્રને વ્યક્તિના વર્તનને સમજવા માટે વ્યક્તિ જે અર્થથી કે જે અર્થથી પ્રેરાઈને વર્તન કરે છે તેનું અર્થઘટન કરવું જોઈએ એટલે શું કે સમાજશાસ્ત્રે વ્યક્તિના વર્તનને સમજવા માટે વ્યક્તિ કેવું વર્તન કરે છે એને સમજવા માટે એને શું કરવું જોઈએ તો વ્યક્તિએ પોતાના વર્તનને સમજવા માટે વ્યક્તિ જે અર્થથી વ્યક્તિ કયા અર્થથી ક્રિયા કરી રહી છે એમ કે અર્થથી અથવા અર્થથી પ્રેરાઈને જે વર્તન કરે છે તેનું અર્થઘટન કરવું જોઈએ કોઈ વ્યક્તિ ગુસ્સો કરે છે અને માર જૂઠું કરે છે અથવા કંઈક વસ્તુ છૂટી ફેંકી દે છે તો એવી ક્રિયા શા માટે કરે છે એ અર્થથી પ્રેરાઈ કયા કારણથી પ્રેરાઈને એને આવો ગુસ્સો આવ્યો એ અર્થઘટન કરવું જરૂરી છે એટલે કહેવાય છે કે તેનું અર્થઘટન કરવું જોઈએ આથી તેઓ સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાના અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે ઓળખાવે છે આથી એમને શું કહે છે કે સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાના અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે કારણ કે કોઈ પણ ક્રિયા આપણે કરીએ છીએ તો એ અર્થપૂર્ણ ક્રિયા હોય છે અર્થ વિનાની કોઈ જ આપણે ક્રિયા કરતા હોતા નથી મમ્મીને એકદમ આપણા ઉપર ગુસ્સો આવી જાય છે તો ગુસ્સો કરવો એ ક્રિયા છે તો એ ક્રિયા કેમ થઈ કેમ આપણે કંઈક કર્યું હશે એનું અર્થ કારણ કાઢીએ તો આપણે કંઈક કર્યું હશે તો મમ્મીને ગુસ્સો આવ્યો હશે તો કહે છે કે મેક્સ વેબરે અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે હવે અભ્યાસનો નિચોડ મેક્સ વેબરનો અભ્યાસનો નિચોડ મેક્સ વેબરે સામાજિક ક્રિયાના ચાર પ્રકારો આપ્યા છે મેક્સ વેબરે સામાજિક ક્રિયાના કેટલા પ્રકારો આપ્યા છે તો મેક્સ વેબરે સામાજિક ક્રિયાના ચાર પ્રકારો આપ્યા છે એક આવક પર આવેગ પર આધારિત ક્રિયા પહેલું શું કહે છે કે આવેગ પર આધારિત ક્રિયા બે પરંપરા
જુદા જુદા ધર્મને તુલનાત્મક અધ્યયન દ્વારા વેબર રજૂ કરેલા પ્રોટેસ્ટન્ટ ધર્મની આચાર સંહિતા અને તેના મૂળીવાદ અંગેનો અભ્યાસ કરતા સત્તા નોકરશાહી જેવા સમાજશાસ્ત્રીય અભ્યાસને સમાજશાસ્ત્રને વિકાસમાં યોગ્ય મુખ્ય યોગદાન આપ્યું હતું. તો સમાજશાસ્ત્રમાં યોગદાનમાં મેક્સ વેબરે શેનું યોગદાન આપ્યું હતું? તો એમણે કીધું હતું કે અધ્યયન દ્વારા વેબરે રજૂ કરેલી પ્રોટેસ્ટન્ટ ધર્મની આચાર સંહિતા અને મૂળીવાદ અંગેનો અભ્યાસ તથા સત્તામાં નોકરશાહી જેવા સમાજશાસ્ત્રીય અભ્યાસને સમજવામાં વિકસાવવામાં વિશેષ યોગદાન આપ્યું હતું. એટલે કે મેક્સ વેબર અને ઇમાન કૃત્રિમ વિશેની આજે આપણે ચર્ચા કરી. એમાં ઇમાન કૃત્રિમનું સમાજશાસ્ત્રમાં પ્રદાન અને બીજો ટોપિક આપતો હતો મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં. હવે પછીનો આપણો ટોપિક છે કે કાર્લ માર્ક્સનું સમાજશાસ્ત્રના ક્ષેત્રે પ્રદાન. આના પહેલા આપણે કહી લીધું ઇમાન લુકિમ અને મેક્સ વેબરનું સમાજશાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન. હવે કાર્લ માર્ક્સના સમાજશાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન, જેમનો જન્મ 1818માં જર્મનીમાં થયો હતો. એમનો જન્મ જર્મનીના વિદ્વાન કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા મનાય છે. સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા કોણ હતા? તો કાર્લ માર્ક્સને ગણવામાં આવે છે. જર્મનીના વિખ્યાત કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા હતા. કાર્લ માર્ક્સનો જન્મ 1818માં જર્મનીમાં થયો હતો. કાર્લ માર્ક્સનો જન્મ 1818માં જર્મનીમાં થયો હતો. તેઓ સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારધારણાના પ્રેરણા ગણાતા હતા. કાર્લ માર્ક્સના મતે ઇતિહાસના દરેક તબક્કે બે જ વર્ગોમાં પ્રભુત્વ રહ્યું છે. કાર્લ માર્ક્સના મતે શું કહે છે કે ઇતિહાસ આજના ઇતિહાસ સુધી કોઈ પણ સમાજના બે તબક્કાઓમાં જોવા મળે છે. એક માલિક વર્ગ અને બીજું કહે છે કે શ્રમજીવી વર્ગ. મેક્સ મતે શું કહે છે કે ઇતિહાસ હંમેશા બે તબક્કાના વર્ગે ચાલી રહ્યું છે. એક માલિક વર્ગ અને બીજું કહે છે શ્રમ વર્ગ. માલિક વર્ગ એટલે કે જેની પાસે પૈસો છે અને શ્રમજીવી વર્ગ એટલે કે જેની પાસે પૈસો નથી પરંતુ ફક્ત શ્રમ છે. એવા બે વર્ગો માલિક દ્વારા શ્રમજીવી વર્ગનું હંમેશા શું થતું હોય છે કે શોષણ જ થતું હોય છે. એટલે કે સમાજ એ બે વર્ગોમાં વહેંચાયેલો છે કે માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગમાં વહેંચાયેલો છે. માર્ક્સના મતે આ બંને વર્ગો વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલ્યા જ કરે છે. માર્ક્સના મતે શું કહે છે કે હંમેશા માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ વચ્ચે હંમેશા શું ચાલ્યા કરે છે કે સંઘર્ષ ચાલ્યા જ કરે છે. કારણ કે માલિક વર્ગે પોતાના શ્રમજીવી વર્ગ એટલે કે જે પોતાના ત્યાં મજૂરી કરે છે એટલે યોગ્ય શું કહેવાય છે કે જે વળતર આપવું જોઈએ એ વળતર આપતા હોતા નથી. એટલે શું થાય છે કે જે અસંતુષ્ટ શ્રમજીવી વર્ગ છે એ હંમેશા શું કરે છે કે એનો સંઘર્ષ કરતા એના સામે આંદોલન કરતા હોય છે. એટલે કે બંને વચ્ચે માલિક વર્ગ અને નોકર વર્ગ એટલે કે શ્રમજીવી વર્ગ વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલ્યા કરતો હોય છે. કાર્લ માર્ક્સમાં કાર્લ માર્ક્સે લખ્યું છે કે માનવ સમાજને આજ સુધીનો ઇતિહાસ સંઘર્ષનો ઇતિહાસ છે. કાર્લ માર્ક્સે લખ્યું છે કે એ પોતે જણાવે છે કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ છે. માનવ સમાજનો એમ કહેવામાં આવે છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં એવું જોવા મળ્યું છે કે સંઘર્ષનો ઇતિહાસ છે. દરેક જગ્યાએ શું કરવો પડે છે કે સંઘર્ષ કરો તો જ તમને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય છે. આપણે આઝાદી મેળવવી હતી તો આઝાદી મેળવવા માટે પણ આપણે શું કરવું પડે તો સંઘર્ષ કરવો પડ્યો હતો તો જ આપણને આઝાદી પ્રાપ્ત થઈ. નહીતર તો હજુ પણ આપણે શું હોત કે ગુલામીમાં જીવતા હોત. એટલે કે કોઈ પણ વસ્તુ જ્યારે પ્રાપ્ત કરવી હોય ત્યારે શું કરવું પડે છે કે સંઘર્ષ જ કરવો પડતો હોય છે. માર્ક્સે જગતના બધા શ્રમજીવીઓને સંગઠિત થવાની અને મૂળીવાદી વ્યવસ્થાને ઉકેલીને ફેંકી દેવાની વાત કરી છે. હવે માર્ક્સ શું કહે છે કે જગતના બધા શ્રમજીવી, આ કોઈ એક વ્યક્તિનું નથી, બધા શ્રમજીવી કે જે સતત શું કરે છે કે મહેનત કરે છે પરંતુ મહેનત સામે એ લોકોને વળતર મળતું નથી, આવા વ્યક્તિઓને શ્રમજીવી વર્ગને એમ શું કહેવામાં આવે છે કે એક જૂથ બને. અને એક જૂથ થવાની એટલે કે સંગઠિત થવાની એટલે કે એક જૂથ થવાની જરૂર છે. અને મૂળીવાદી, જે લોકો મૂળીવાદી એટલે કે માલિક વર્ગ છે, એ લોકોની વ્યવસ્થાને ઉખેડી અને ફેંકી દેવાની કે વાત કરી છે. તેઓ વર્ગવિહીન સમાજ વ્યવસ્થાની હિમાયત કરી છે. કોઈ પણ વર્ગ હોવો જોઈએ, માલિક વર્ગ, શ્રમજીવી વર્ગ, આવા કોઈ વર્ગ હોવા જોઈએ નહીં. કાર્લ માર્ક્સનું દાસ કેપિટલ પુસ્તક આજે પણ લોકપ્રિય છે. આ સૌથી મોસ્ટ આઈ એમ
કાર્લ માર્ક્સનું પ્રખ્યાત પુસ્તક કયું હતું? તો દાસ કેપિટલ. તો આના નીચે અન્ડરલાઈન કરજો કે કાર્લ માર્ક્સનું દાસ કેપિટલ પુસ્તક આજે પણ લોકપ્રિય છે. માર્ક્સના વિચારો અને સમાજની સાથે સાથે અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને તત્વજ્ઞાન જેવા વિષયો માટે પણ મહત્વના છે. અને કાર્લ માર્ક્સનું આ દાસ કેપિટલ પુસ્તક સિવાય કાર્લ માર્ક્સના વિચારો સમાજની સાથોસાથ અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને તત્વજ્ઞાન જેવા વિષયો મહત્વના ગણ્યા છે. તો કાર્લ માર્ક્સનું સમાજશાસ્ત્રમાં યોગદાનમાં મહાન વીર વિદ્વાન હતા, જેમનો જન્મ 1818માં થયો હતો. એમનું મહત્વનું પુસ્તક કયું હતું? કાર્લ દાસ કેપિટલ. અને એમને કયા બે વર્ગોની હિમાયત હિમાયત કરી છે? તો શ્રમજીવી વર્ગ અને મૂડીપતિ સમાજ. તો આ પ્રશ્ન પણ તમારી અંદર લખવાનો રહેશે કે કાર્લ માર્ક્સ